સૌથી પહેલા તો બધાને જય શ્રી રામ. શનિવારની સવારે હું અભિષેક કરું મારો મંદિર ખાલી નાનકડું ભજન લઈશું અને લગતી કે આપણી પાસે કોઈ કોરસ નથી આજે, એટલે જો તમે લોકો નહીં ગાવ તો પછી વચ્ચે કશું સંભળાય નહીં, એટલે કમ્પલસરી તમારે ગાવાનું. સીતારામ સીતારામ કહીએ, સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ. જય વિધિ રાધે રામ, તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ રે, પ્યારે રામ તેરે સાથ રે, વર્ણ આશા ત્યાગ સુખ કામ કરતે હર્ષે સાચી વાત કહી કે શનિવારની સવારે જયારે એમ થાય કે આરામથી ઉઠીશું ત્યારે અમે એક બીડું ઝડપ્યું કે સવારના કોરમાં પાઠ કરીએ, અને એવું થયું કે સવારે વહેલી સવારે કોણ આવશે, સાંજે રાખીએ તો ખરેખર વધારે પબ્લિક આવે, બધાને વધારે લાભ મળે, પરંતુ રામે તો વાનર સેના પણ મોકલી દીધી, રામની સેના આવી ગઈ અમારે સવારના કોરમાં અને આટલા બધા ભક્તજનો.
તો વેરી વોર્મ વેલકમ બધાને હર્ષ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે હું એને ઘણા ટાઈમથી જાણું છું કેનેડામાં આપણને એક સ્ટુડન્ટ જેવા લેવલથી આવીને અત્યારે વર્ક પરમિટ થઈ ગયો એટલો હોનહાર કલાકાર આપણને અહીંયા મળવો એ ખરેખર આપણને આપણે ભગવાનની કૃપા કહેવાય આના પપ્પા વિનુભાઈ કડિયા નામ છે વિનુભાઈ જય નારાયણ પરિવાર સુંદરકાંડ કરીને બરોડામાં ઘણા જ પ્રખ્યાત છે એ ઘણા બધા સુંદરકાંડના પાઠ કરે છે સાથે સુંદરકાંડના પાઠના પહેલાં તો ક્યારેય ચાલતા કરતા જે પણ જે ભેટ કરીને એમને એક આશ્રમ છે એની અંદર નર્મદાની પરિક્રમા કરતા લોકો માટે જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે રાખેલી છે ભારે માસ કરે છે એ સેવા એના પપ્પા એના પપ્પા અને મમ્મી તમે વિડીયો જોશો વિનુભાઈના તો હર્ષ નાના બાળક તરીકે ત્યારથી એ એના પપ્પા સાથે કોરસમાં સુંદરકાંડ કરતો આવ્યો છે નાનપણથી સંસ્કાર સાથે એમએસ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ મ્યુઝિક તબલા સ્પેશિયાલિસ્ટ હાર્મોનિયમ સ્પેશિયાલિસ્ટ વોકલ બધું જ એને કલાકાર છે ખરેખરમાં અને એને ઘણી બધી કલામાં પારંગત કર્યું છે અને આ છોકરાએ અહીંયા પાંચ વખતે એને જે દોડાદોડી કરી છે એનું તો હું વર્ણન જ નથી કરી શકતી જાતે પાણીની બોટલો લેવા જવી હતી માંડીને ગ્રોસરીનું લઈ આપું તો તમે પ્રસાદ બનાવી દો કે આ કરું બધી વસ્તુમાં એને ખાસી બધી દોડાદોડી કરી આ તો હર્ષ વિશે વધારે તો હું કદાચ એવું એ ભૂલી ગઈ છું પણ આટલો ઇન્ટ્રોડક્શન હું આપું છું સાથે સાથે આપણી પાસે તબલા માટે કૃતાર્થભાઈ તબલા માટે કિચનરથી આવ્યા છે અને સાથે આપણી સાથે છે દર્શનભાઈ અને મનનભાઈ છે ડોલક માટે આપણી પાસે અને સાથે સાથે બહુ બધા ફ્રેન્ડ્સો બધા પાછળના બહુ બધા ખેલાડી છે અને આ જ્યારે પ્રોગ્રામ અમે જ્યારે એનાઉન્સ કર્યું કે અમારે કરવો છે ત્યારે અમારી પાસે એક પણ સ્પોન્સર નહોતું કશું જ નહોતું પરંતુ હર્ષે ઈચ્છા કરી કે હું ગમે તે રીતે પૈસા બી ભેગા કરી શકે પૈસા આપીશ મારે ભક્તજનો બે અઢી કલાક આવે તો મારે પ્રસાદી તો આપણે કરવી છે કંઈ કરીએ અને સારા ઇન્ટેન્શનને તો તમે જુઓ ને કે ધોધ વરસી પડ્યો એટલા બધા લોકોનો અતુલભાઈ સૌથી પહેલાં અમારે અતુલભાઈએ બીજા પાંચ જણને શોધી કાઢ્યા કૌશિકભાઈ બહુ બધા સ્પોન્સરના નામ હું છેલ્લા લખીને રાખ્યું છે હું ભૂલી જાઉં ના જવું એટલે તો હું બધાને ખૂબ ધન્યવાદ કરું છું જેને શરૂઆતથી એન્કરેજમેન્ટ આપ્યું અમે ખરેખર એના માટે આભારી છીએ તો ચર્ચા કરવામાં આવેલી છે સુંદરકાંડમાં હનુમાનજીના પરાક્રમો સાથે સાથે સર્વોચ્ચ બુદ્ધિમત્તાના ગુણગાન છે સુંદરકાંડના પાઠ કરવાથી મનની શાંતિ તો મળે છે ભય દૂર થાય છે અને કશુંક કરવાની વૃત્તિ પ્રબળ થાય છે કારણ કે હનુમાનજીના પરાક્રમો જોઈને અંદરથી જે શૌર્ય પ્રગટે છે એનાથી કેન્ડુની વૃત્તિ આઈ કેન ડુ ઇટ એવું કહે ને કે પડેલાને ઊભો કરી નાખે કે ના હું કરી શકું છું એવી એક વૃત્તિ ડેવલપ થાય છે તો એક હનુમાનજી અને એટલા માટે સુંદરકાંડ ખૂબ પ્રખ્યાત છે સુંદરકાંડ કોણે લખ્યું છે અને એ કયા પુસ્તક ગ્રંથમાં છે એ કોઈને પ્રાર્થના કરી હે પ્રભુ તમે મારી સમક્ષ બેસો અને હું તમારા ગુણગાન જે ઐશ્વર્ય છે એનું લખવા માંગુ છું હનુમાનજી ખુદ ત્યાં પ્રગટ થયા ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસ માં એનું બીજી ભાષામાં રચના કરેલી કોઈને ખબર છે કે કઈ ભાષામાં છે
અવધી ભાષામાં રચના કરી છે અને એટલા માટે આપણને સંસ્કૃત નથી એટલે આપણે સમજ પડે છે વાંચીએ છીએ ત્યારે એટલે અવધી ભાષામાં છે આ મેં થોડું કેટલા માટે લખ્યું કે આપણે આજે આવ્યા છે તો થોડું નોલેજ પણ લઈએ પછી સુંદરકાંડના મુખ્ય કોના ગુણગાન છે તો આપણે જોયું કે હનુમાનજીના ગુણગાન છે અને હનુમાનજીને ચિરંજીવી કહેવામાં આવે છે એવું કહે છે કે હનુમાનજી હજી પણ છે તો કોઈને ખબર છે સાત ચિરંજીવ કયા કયા છે એમાંના એક હનુમાનજી છે પરશુરામ પરશુરામ અશ્વત્થામ અશ્વત્થામા પછી દ્રોણ તમારી સાથે અને હવે આપણે હર્ષ ને આપી દઈએ કારણ કે ઘણું લાગુ છે આપણું કામ પણ તો બધાને ખરેખર ફરીથી ધન્યવાદ આપણા મુખ્ય મહેમાન તરીકે કોણ આવ્યું છે આપણે ફરીથી પછીથી જ્યારે વચ્ચે બ્રેક લઈશું ત્યારે આપણે વાતો કરીશું થેન્ક યુ સો મચ તમારે કામ છે તો આશા રાખું કે બધા ગાઓ
અને સુંદરકાંડના પાઠની શરૂઆત કરીએ એ પહેલા મહેન્દ્રભાઈએ કીધું એમ કે કિષ્કિંધા કાંડનો આપણે અંત કરીશું અને ત્યારબાદ સુંદરકાંડની શરૂઆત કરીશું અને આપણી પાસે જે બુક છે એમાં કિષ્કિંધા કાંડનું હેડિંગ છે સેકન્ડ ઓર થર્ડ પેજ પર શરૂઆત કરીએ અંત કરીએ ઓમ શ્રી પરમાત્મને નમઃ પ્રણવ પવન કુમાર ખલ બલ પાવક જ્ઞાન ધન જાસુ દયા વસયામ બલિ બાધક પ્રભુ બાજુયું સો તનુ બન જાઈ ઉભય દરી મહદી સાત પ્રદક્ષિણ દાઈ મંગલ ભવન મંગલ હારી પ્રભુ સુરસ રસ રજ બિહારી મંગલ ભવન રામ ज्ञान निदाना तुम पाही राम का सुनत ही भय पर કૌતુક લાગી સંગ કપિ પરમ પદ રઘુવીર પદાસ તુલસી ગાવી દિન હી સકલ મનોરથા સિદ્ધ કરઈ ત્રિષ્ણારી સુનૌ દાસ ગુણ નામ જાસુ નામ અદલ બદલી ભવન અમંગલ હારી નવંશ દશરથ અધિર વિહારી ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી જાનકી વલ્લભો વિજય શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન શાશ્વતમ પ્રમેયમનહં નિર્વાણ શાંતિ રામાખ્યં જગદીશ્વરં સુરગુરુ વંદેહં કરુણાકરં રઘુવરં ગોપાલચૂડામણિ નાન્યા સ્પૃહા રઘુપતેર્નરેશ્વરી સત્યં વદામિ ચ ભવાનાંતરાત્મા ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવનિરહે કામાનિદોષરહિતં અતુલિત બલ ધામં હેમ શૈલાવદેહં નરુ શરણ તૃષ્ણાનું જ્ઞાન નામ પ્રગટ્યં
सकल गुण निदानम वानराम अधीशम प्रभु परिप्रियमत्तम वात जातम नमामि रघुपति प्रिय भक्तम वात जातम नमामि। आप तो सबने खबर पड़ी थी पर छता कहीशू कि दरेक दोहा पछी आपणे संपूर्ण नो प्रयोग करीशू मंगल भवन अमंगलहारी जे हूँ गईश अने तमारे गानू द्रवहु सो दशरथ अजी बिहारी सुंदरकांड पाठ शुरुआत करी। मंगल भवन मंगल हारी द्रवहु सो दशरथ अजी बिहारी वंश के वचन सुहाए सुनि हनुमंत हृदय अति भाए कबल गुण पर गुरु तुम भाए सहि दुख कंद मूल फल खाए जब लगि आवे सी तन देखी कोई काज कोई हर्ष विशेषी जब लगि आए तन का माता चलयो हर सिरि अंतर रघुनाथा विभूति एक भूदर सुंदर कौतुक पुनि जुबे तुम्हार बार बार रघु कीर्तन भाई करके उपवन तनय बल भारी सत्य कहूं कोई जान दे भाई जब नीव जतन दे अनजाना कत दिन मोहि कहूं हनुमाना दुर्गत जीवन पसारा कपि तनु की सदगुण विस्तारा सूरत पवन सुत बिच सत भय हूं जब जत दुर्गा बल बढ़ावा दास दून कपि रूप बेवाना अखिल रूप पवन सुत लीना बदन परम मुनि मानो आशीष दे हर सी चले उन्माना मंगल भवन मंगल हारी प्रवक्ष दशरथ अजिर बिहारी करि माया नभु के खग गई चल मिलो के दिन के फिर जाई एही बीच सदा गगन चरहाई दास कपट कवि गुर सही जाना ताही मारी मारी पारी दी पार गयो मति तीरा कहा जाई के जीवन सोना गुंजत चिंचर क मधु लोका गाना दर्पण फूल सुहाए खग मृग बृंद देखी मन भाई शैल विहार देखी रागे कापर दाई चढ़े उभय त्यागे कुमार तक कवि के तुम्हारी कहूं प्रताप जो कर रही खाई कहीं न जाए इति दुर्ग विशेष कनक कोट कर परम प्रकाश सुंदर चोट हट सुन चार पूर बहुरी दिवना बहुरूप निशर दूत अति बल सेन परतन नहीं मिले पाटिका सर नाग सुर गंधर्व कन्या रूप मूनि मन मोहि नाना आकार न बीरहि नवमृत एक एक अनतर्जनी कौमद सिमान सुदेव कर्ज खल रुचादर वाचहि रघुवीर सर तीर्थ सरनाथ
Thank you.
سوشن كفهي كفال سمبيتا
तहि सीता कर दुख भागा आदि हुते सब कथा सुनाई कई सो प्रकट होति किन भाई सत्य सपत करुणा दान दान की दिन ही राम तुह करन सही दानी कही का तब ही संगति चीसे जल नयन फुल पावन जाई भयोतात हो कौशल जाना अनुज सहित सुख भवन करारी कवि के उहे कब कौत सुमृति कर तर सुनाय कब सीतला हे नौ निरखित अहनाथ हो निपट पिसारी बोला कपि मृदु वचन सुनीता सब दुख दुखी कृपया निकेता अस कही कपि गद गद भयो विलोचन प्रभु आय सुनहि राम दुहाई कपन सहिताई दीरा सिंहपुर नाग दादि जसुके धातु दान अति भट भगवाना सुनि कपि प्रकट की नीन जनेहा समर भयंकर अति बन वीरा पवन सुत लयऊ प्रभु प्रताप ते गरुड आई परम रघुबाल भगति प्रताप तेज बलसानी परम सुभट रजनी चरवारी जो तुम सुख मान मन माही तापड़ दोहा नंबर सत्तर અને પેજ નંબર 22 તો નંબર 17 અને પેજ નંબર 22 હવે શૌર્ય કથા ચાલુ થાય છે એટલે
કથા પ્રમાણે તાલ અને કથા પ્રમાણે સુર જાય છે એટલે તમને લાગે કે ધૂમ ધડાકા થઈ જશે તો સમજો કે લંકામાં બી હનુમાનજી ધૂમ ધડાકા કરી રહ્યા છે બરાબર છે અને આઈ થિંક હવે બધાની પ્રેક્ટિસ થઈ ગઈ છે સારી એવી તો થોડીક સ્પીડ વધારીએ તો વાંધો નહીં આવે કે ના વધારીએ પાણી જેવી વ્યવસ્થા Thank you.
لكن هناك
उल्टी पलटी कर जाते हैं। अबे आगे जा रहा है। अच्छा अच्छा थोड़ा कई जो सब एक ना साथ करो। अने 2026 मार्च चौथा नंबर नी चौपाई चो। दीन दयालु विनीतु संभारी हरहुना मम संकट भारी। તો એનું આપણે જ્યારે ત્યાં પહોંચીશું ત્યારે પાંચ વાર ગાન કરીશું અને પછી આગળ વધીશું પણ એ પહેલા દોહા નંબર 26 તું મારી પાસે મારી શ્રદ્ધાઈ કો શ્રવણ ધરી લખુરુ બહુરી જન मंगल भवनाय मंगल हारी Yeah.
Thank you.
Thank you.
ترجمة
Shri Rama
Oh,
ਨਾਨਾ ਜਗਨਨਾਥ
Thank you.
عظيمة يا رب. منغل بھوان منغل هاري دروه سدى سرطة أجير بهاري Thank you.
मंगल भवन मंगल हारी जय श्री राम जय जय हनुमान ترجمة نانسي قنقر
مانجل هاري مانجل هاري مانجل هاري مانجل هاري Yeah.
ઘણા છે આવું જોશો ના હવે પણ એકવાર હૃદય મારા હૃદયના અંતરથી બહુ સરસ પાઠ તમે લોકોએ કર્યો છે બાકી આ શક્ય નથી તો એકવાર ખાલી બહુ જોરદાર તાળીઓ તમારા બધા માટે થેન્ક યુ સો મચ અને ખૂબ જ મેં ધ્યાન રાખ્યું છે કે હું કોઈને મિસ ના કરું કેમકે એક થી એક માણસ પાઠ કરતો હતો ભગવાન બેઠા છે હું કેમ ચૂકતો બોલું બહુ જ સરસ તાળીઓ તમારા બધા માટે અને આપણી વચ્ચે ચિંતનબેન ભાવસાર છે અને એમને ખૂબ સરસ એક પ્રયાસ કર્યો છે એવું કહી શકાય અને એના વિશે બે ત્રણ વાત આપણને કહેશે આપણે ઘણા બધાનો આભાર અહીં વ્યક્ત કરવાનો છે પરંતુ આપણે ઘણા બધા લોકોએ એટલો બધો ઉત્સાહથી આ પ્રોગ્રામને જે સપોર્ટ કર્યો છે એ બધા લોકોના નામ અમે લોકો ખરેખર મેન્શન કરવા માગીએ છીએ કારણ કે એમના વગર આ પ્રોગ્રામ શક્ય નહોતો ખાસ તો જે ભીડું જળવ્યું તે પોતે હર્ષ અને બિલકુલ નિસ્વાર્થ ભાવનાથી એને એ વિચાર્યું કે મારે ગાંધી જયંતિ નિમિત્તે ઘણા સરસ કાર્યક્રમો કરે છે અને અત્યારે બહેનો માટે એમને એક બહુ સરસ પ્રયાસ કરેલો છે સાથે સાથે દર વખતે ગુજરાત ડે નું સેલિબ્રેશન કરે છે તો એના માટેનો પણ આપણો દિવસ છે એપ્રિલ 29th ના સેટરડે છે અને એમને એની ટિકિટ આપણે મંદિરમાંથી લઈએ તો એ $2 ઓછામાં ટિકિટ હશે અને એ પણ બહેનોને એન્કરેજમેન્ટ માટે રાખેલો આ એક પ્રોગ્રામ છે અને ફેમિલી સાથેનો પ્રોગ્રામ છે વધારે વાત એમને ગ્રુપ સરસ ચાલુ કર્યું છે એના વિશેની વધારે વાત ચિંતનબેન પાસેથી સાંભળી જય સિયારામ આજે એક હર્ષે એટલા સુંદર સુંદરકાંડના પાઠ કે આપણને મને એવું લાગે છે કે આપણી વચ્ચે હનુમાનજી હશે રાઈટ અહીંયા બેઠા છે અને હાજરી એમણે આપી હશે એટલું સરસ છે આમ મન આનંદિત થઈ ગયું થેન્ક યુ સો મચ અને આપણા મંદિરની અંદર શર્માજી રાજીવજી જે આપણને પ્લેટફોર્મ આપે છે અને સ્પેશિયલી આપણે તો નેક્સ્ટ જનરેશન આપણે તો અમુક જનરેશન આપણે ખતમ થવાયું પણ નેક્સ્ટ જનરેશન તમે જો આ ઇનિશિયેટિવ લઈ અને આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એને આગળ વધારો એવી શુભેચ્છા અને બીજાને પણ ઇન્વોલ્વ કરો યંગસ્ટરની જરૂર છે અત્યારે આપણે રાઈટ વી નીડ ધ યુથ કારણ કે અમે બધા તો હવે 2-5 વર્ષમાં ઉકલી જઈશું કે નહીં થઈએ પણ યુ નીડ અને આગળ ચલાવવા માટે યુને અમે બેકબોન છીએ વી આર ધ બેકબોન અમે સપોર્ટ નથી કરતા અમને ભગવાન નિમિત્ત બનાવે છે અને અમે કરીએ છીએ રાઈટ અને એક બીજું એનાઉન્સમેન્ટ એ હતું કે આપણે ગુજરાતી વુમન માટે એટલે વુમનમાં બધે એજ ગ્રુપ આવી જાય નાના છોકરાથી છોકરીથી માંડીને સિનિયર સુધી એના માટેનું એક ઓર્ગેનાઇઝેશન અમે શરૂ કરી દીધું છે અને એનું લોન્ચિંગ 29th એપ્રિલે શિંગેરી હોલમાં અમે કરી રહ્યા છે અને એમાં સ્ત્રીઓને લગતી કોઈ પણ તકલીફ હોય એમને મેન્ટલી ફિઝિકલી કહેવી તો વી વિલ સોલ્યુશન અને 101 બેઝ ઉપર કે એમની જે કોન્ફિડન્શિયલી હે એ બીજા કોઈને અમે ડિક્લેર નહીં કરીએ અને વી જસ્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ અને એને રિલેટેડ બીજા આર્ટને રિલેટેડ કલ્ચરને રિલેટેડ એ બધા પ્રોગ્રામ્સ બી અમે એની સાથે કરવા માંગીએ છીએ તો એના માટે આપ સૌને આમંત્રણ છે અને થેન્ક યુ સો મચ નિશાબેન અને વધારે લોકો અહીંયા મંદિરમાં આવે મંદિર
નાનું પડે થેન્ક યુ સો મચ સપોર્ટ વગર જે શક્ય નહોતું એવા તમામ સ્પોન્સર્સ એમાં અતુલ શાહ સૌ પ્રથમ અને એ ઉપરાંત ઉમેશભાઈ દેસાઈ કૌશિક શાહ અમિત પટેલ અમિતા શાહ ઋષિભાઈ સિંહ ચિંતનભાઈ અને આ જે નિમિષાબેન છે એ બી બહુ સ્પોન્સર અને સપોર્ટ કરે છે પણ એમના માટે બસ ખાલી જોરદાર તાળી થઈ જાય આપણી જોડે ઢોલક પર મનનભાઈ શાહ છે પ્રોગ્રામ કરે છે અને વગાડે પણ અહીંયા ટોરન્ટોમાં પહેલી વાર આવે છે અને કદાચ કેનેડામાં એક મહિના પહેલા આવે છે અને ખૂબ સરસ વગાડે છે અને ઘણી ઇવેન્ટ કરે છે દર્શનભાઈ એન્ડ ટાઈમ થ્રી ઓક્ટોબર અને સૌથી છેલ્લું આ કદાચ તમને નહીં ખબર હોય પણ અહીંયાથી જે પણ લોકો આવે છે એમાં ગુજ્જુ કમ્યુનિટી ગ્રુપ છે બીજું છે વીઆઈપી ગુજ્જુ કમ્યુનિટી બીજું છે કાલ્પનિક યુનિટી ગ્રુપ સ્કારબોરો ગુજ્જુ ગ્રુપ શિવ પરિવાર મહેન્દ્રભાઈ નામનો પરિવાર ઉભો રહેવાનો એક મિનિટ અને વિન્સરથી બે ગાડી આવી છે સ્પેશિયલ પાર્ક અટેન્ડ કરો છે એક વિન્સરથી એ બધાને આરતીની શરૂઆત કરી છે અને પ્રયાસ કરીશું કે બધાને લાભ મળે બધા આરતી એટલી લાંબી નથી બાકી તો બીજો પાર્ટ થઈ જાય એવું કહ્યું એના કરતા સસ્તા ને લાભ મળે એ રીતે આરતી કરીશું અને જેને કર્યું આપણે લાઈન જેવું બનાવી દેજો બે આરતી છાપી થશે રાઈટ